માસૂમ બાળકોને ભણવાના સમયે પોતાના માતા પિતા ગરીબ હોવાથી શાળાએ જવાનો ખર્ચ અને પોતાનો ખર્ચ પૂરો નહીં થતાં ગરીબ પરિવારો બાળકોને નિશાળે ભણવા મોકલી શકતા નથી, એટલી ગરીબી અહીંયા દેખાઈ રહી છે. ગાંધીનગર જિલ્લાના દેગામ તાલુકાના ચોચિયાના વડ પાસે એક ખુલ્લા મેદાન ઉપર આબને નીચે ધરતીની છત્રછાયામાં એક નાનું છાપડું બનાવીને છેલ્લા 15 વર્ષથી કેટલાય પરિવારો વસવાટ કરી રહ્યા છે અને તેઓ સાવરણીઓ બનાવીને પોતાનું જીવન વ્યતીત કરે છે. પરંતુ તેમના કેટલાક માસૂમ બાળકો માતા પિતા સાથે મજૂરીમાં સામેલ થાય છે. અહીંયા દેખાઈ રહ્યું છે કે આ નાના માસૂમ બાળકોને કપડાં પણ હોતા નથી અને સાવરણીઓ બનાવીને માંડ માંડ પેટનો ખાડો પૂરી રહ્યા છે, ત્યારે ભણવાના સમયે આવા માસૂમ બાળકો માતા પિતા સાથે દેખાઈ રહ્યા છે. આ પરિવારમાંથી સોમા શંકર નામના એક ગરીબ પરિવારની અમારા પ્રતિનિધિએ રૂબરૂ મુલાકાત લીધી હતી અને આ નાના માસૂમ બાળકોની ઉંમર 3 થી 7 વર્ષના 5 થી 7 જેટલા બાળકો ઉભેલા હતા ત્યારે આ શાળામાં જાય છે કે નહીં તેવી માહિતી લેતા આ ગરીબ પરિવાર કહેવા લાગ્યું કે અમે આખા દિવસના મોણ મોણ 200 રૂપિયા કાઢી મજૂરી કરીને કમાઈએ છીએ, તો બાળકોને અમે નિશાળ કઈ રીતે મોકલીએ? આના ઉપરથી સ્પષ્ટ થાય છે કે ગરીબી માણસને શું નથી કરાવતી. પહેરવાના કપડાં ના હોય, સમયસર જમવાનું પણ ન મળતું હોય, ત્યારે આવા ગરીબ પરિવારોની પ્રગતિ કઈ રીતના થાય? તેના માટે સરકારે આવા ગરીબ પરિવારો માટે કોઈ સારું આયોજન કરે અને આવા બાળકો ભણવાના સમયે મજૂરીમાં સામેલ ન થાય તેના માટે કોઈ તકેદારીના પગલાં લેવા જોઈએ. અગરસિંહ ચૌહાણ, જેડેશ ટીવી, દેગામ.